જંગલ નાના ભાડિયા ગામે મોબાઈલ ટાવર સંદર્ભે ગ્રામજનોએ વિરોધ કર્યો। માંડવી તાલુકાના નાના ભાડિયા ગામે અનુસૂચિત સમાજની સમાજવાડી અને મફતનગર વિસ્તારમાં માલિકના વંડામાં ઇન્ડસ ટાવર કંપની દ્વારા એરટેલ કંપની માટે મોબાઈલ નેટવર્ક ટાવર ઊભો કરવામાં આવી રહ્યું છે ત્યારે ટાવર લગાડવા બાબતે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। ત્યાંના સ્થાનિક રહેણાંક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ટાવર લગાડવામાં આવશે તો આગળના સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોધરા માંડવી કચ્છ। મારું નામ દોરુદીવન છે। જ્યાં ટાવર આવે ત્યાં સામે જ મારું ઘર છે તો અમારો વિરોધ એ જ વસ્તુનો છે કે જ્યાં ટાવર આવે ત્યાં ટાવરથી 10 ફૂટ જ દૂર રહેણાંક મકાન છે। હમણાં ટાવર બની ગયો, હવે ટાવર એ રહેવાનો 20 વર્ષ સુધી, તો પાછળથી મેન્ટેનન્સ કરવા આવે કે ના આવે, ઉપરથી કાંઈક પણ પડે, અહીંયા ફળિયો છે, ફળિયામાં ઉપરથી કાંઈક પણ પડ્યો, કોઈને છોકરાઓને લાગી ગયો તો આ કોની જવાબદારી? પછી વાત રહી એ કે મંજૂરીની, જ્યારે વિરોધ થયો પંચાયતમાં અરજી આપવામાં આવી ત્યારે NOC નથી મળેલી। NOC પાછળથી આપવામાં આવી છે, એ કયા આધારે આપવામાં આવી છે એનો લેખિતમાં પંચાયત જવાબ આપે, ને જો પંચાયત કહે કે અમારી કાંઈ મંજૂરી નથી આવી તો એની પણ લેખિતમાં આપી દે અમને કે આમાં કાંઈ પણ મંજૂરીની પંચાયતની જરૂર નથી પડતી। બેન, સૌપ્રથમ તમારો નામ અને પરિચય આપશો? હા, મારું નામ ખેતબાઈ છે। અમારા ફરિયામાં ઘરની માથે ટાવર આવે છે, અમને ટાવર નથી જોતું, અમારે ટાવર નહીં ખપે, અમારા ફરિયામાં અમારા ડિક્સ થાય છે અમારા બચ્ચા ઉપર। શું સમસ્યા થઈ શકે છે? એ સમસ્યા નહીં તો અમારા છોકરાને નડતર થાય પહેલે પાસે, ને અમારા છોકરા અહીંયા જ બાજુમાં રમતા હોય કે અહીંયા અંદર જાય તો એમને શું ખબર હોય આ ટાવરમાં આવો કારણ હશે કે શું હશે, પછી એની જવાબદારી કોણ લેશે? અહીંયા ગામમાં માણસો બધા કામે જાય, બધા માણસો અહીંયા ટાવર પાસે બેઠા ના હોય ને એની રાહ જોવા કે ક્યારે છોકરા અંદર જાય છે ને બહાર જાય છે। હું તો સૌપ્રથમ એમ કહેવા માંગુ છું કે જો રહેણાંક વિસ્તારમાં મંજૂરી ન હોય તો ગ્રામ પંચાયતે મંજૂરી શું કામ આપી છે? અમે છેલ્લે 4 તારીખના આવેદનપત્ર આપેલો હતો, ત્યારબાદ એ લોકોને કેવી રીતે મંજૂરી મળી છે અમને કોઈ જાતની માહિતી નથી ટાવરની, કે જે ટાઈમથી ટાવર પડ્યો છે તે ટાઈમથી કોઈએ વ્યક્તિ અમને જાણ કરી નથી। કારણ કે અમારા ગામમાં સરપંચ તો છે નહીં, પણ વહીવટદાર છે, તો જે કંપનીએ અહીંયા પરમિટ લીધી હતી તે વહીવટદારને પણ વાત કરી હશે એવું ન બન્યું હોત, પણ છતાં કોઈએ અમને મતલબ જાણ નથી કરી, ને જાણ કરી હતી એ વ્યક્તિ અમારો અમારા સમાજમાં કે કંઈ આ વિસ્તારમાં જેટલો વિસ્તાર આવે છે એને કંઈ વાત કરી નથી કે ભાઈ આ વ્યક્તિ અમને કીધું છે કે અહીંયા ટાવર આવવાનું છે, એટલે આ ટાવરની ખાસ અમે વિરુદ્ધ કરીએ છીએ, સખત વિરુદ્ધ। વિશાલભાઈ સાહેબ એની જે મધર જે ના ત્યાં વંડો, પણ એ વિશાલભાઈ એ ચાહતા કે અસા ક્યાંક ઓસમભાઈ કે જેવો નહીં ના ના તું મારું નામ RC મેઘજી હાથી છે। હું આ નાના ભાડિયા ગામનો રહેવાસી છું। મારા ઘરની બાજુમાં નજીક એકદમ ટાવર આવે છે, મારું ઘર છે 10 ફૂટ, આ ટાવરથી ખાલી 10 ફૂટ જ આગો છે। આ ટાવર ઉપર કાંઈક એટલી બેટરી કે છે એ હું એટલો ભણેલો નથી, પણ એ બેટરી ક્યારે પણ બ્લાસ્ટ થાય ને મારા છોકરા અહીંયા આંગણમાં રમતા હોય ને કાંઈ પણ નુકસાન થાય તો જે પ્લોટ। તમારું નામ અને પરિચય આપશો? સા વિશાલ રમેશચંદ્ર, ગામ નાના ભાડિયા। આજે તમારે જે ટાવર લગાવવામાં આવ્યો છે તમારી પ્રોપર્ટી ઉપર, હાજી એમાં ગામ લોકોનો વિરોધ છે, એ બાબતે તમે શું કહેશો? હવે ગામ લોકોનો વિરોધમાં એવી વસ્તુ છે કે ટાવર તો મેં કંપનીને ભાડે આપેલો છે 20 વર્ષના એગ્રીમેન્ટ કરીને, સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના ચુકાદા જોઈને હવે વિરોધ છે એ મેં જોયો ગામમાં, તો મારી પણ એવી ઈચ્છા છે કે ભાઈ એટલો બધો વિરોધ હોય તો મારું પોતાનું વતન છે તો કંપની જો આ ટાવર શિફ્ટ થઈ શકે એમ હોય તો શિફ્ટ કરે, જેથી આ ગામ લોકોનો જે વિવાદ છે એ પતે। અને બીજો, મેં હમણાં જે વિરોધ સાંભળ્યો તો એ વિશે પણ હું કંપનીને રિક્વેસ્ટ કરીશ કે એ જે પણ એ લોકોનો વિરોધ છે એ વિશે પણ એ લોકોને થોડીક લેખિત બાંધણી આપે। જે તે વખતે 4 તારીખના ગામમાં 196 જણાએ સિગ્નેચર કરી ને એક આવેદનપત્ર કહી શકીએ આપણે, એ રીતનો આવેદનપત્ર આપેલો હતો, જેના જવાબમાં 7 તારીખના જવાબ પણ રજૂ કરેલો છે 45 પાનાનો, તો એ પણ એને પણ નોંધ લેવામાં આવે, ને જે પણ ગામનો વિરોધ છે એમાં હું એક ગામના વ્યક્તિ તરીકે, કારણ કે મારો જન્મ આ ગામમાં થયો છે, તો હું પણ એવું ઈચ્છું છું કે આટલો મોટો વિરોધ હોય તો કંપનીએ કાંઈક આમાં નીકળી શકે એવો રસ્તો હોય તો કાઢી અને આ ટાવર નટાવવો જોઈએ, ને શિફ્ટ કરી શકતી હોય તો શિફ્ટ કાયદાની જોગવાઈમાં રહી ને શિફ્ટ કરે તો મારો ગામ લોકો સાથે સહયોગ રહેશે ને કંપની સાથે પણ સહયોગ રહેશે, કારણ કે મેં મારો ટાવર જગ્યા ભાડે આપેલી છે, મેં એમાં સમજી વિચારીને જ ભાડે આપેલી છે,
એટલે હું બે જગ્યાએથી ગામ સાથે પણ છું, કંપની સાથે પણ છું, કારણ કે મેં એગ્રીમેન્ટ કરી આપ્યા છે. પણ જો હટી શકતો હોય એમ હોય તો કંપનીને મારી નમ્ર અરજ છે કે આ ટાવરને